कोरोना अंगे पालिका कमिश्नर बंछानिधि पानीए निवेदन आप्युं छे। शहर में केटलाक अंशे कोरोना में घटाडो नोंधाई रह्यो होवानुं म्युनिसिपल कमिश्नरे कह्युं छे। 8 झोनमांथी 3 झोनमां हजू पण संक्रमण यथावत होवानुं म्युनिसिपल कमिश्नरे कह्युं। कतारगाम, वराछा अने अमरोली विस्तार में संक्रमण वधी रह्युं छे। सूरत में हजू पण दररोज 30,000 टेस्टिंग थई रह्या छे। रसी माटे जेमने मेसेजेस आवे छे ते लोको ज रसी लेवा माटे पहोंचे, लोको गमे तेम दोड़ादोड़ी न करे। सूरत में गई काले 1309 केसेस पॉजिटिव आव्या। रांदेर में 349 अने अठवा में 335 केसेस पॉजिटिव। गुजरात की अंदर छेल्ला केटलाक दिवसथी कही शकाय छे कोरोना नुं संक्रमण सतत वधी रह्युं हतुं, त्यारे सूरतनी स्थिति पण ए ज रीते जोवा मळी रही हती। त्यारे छेल्ला 2-3 दिवसथी कही शकाय छे के जे सूरतनी अंदर कोरोनानुं जे संक्रमण छे केटलाक अंशे घटाडो नोंधाई रह्यो होय तेवा જે દ્રશ્યો જોવા મળી રહ્યા છે તેવી વાત પણ સામે આવી રહી છે। તો આપણી સાથે સુરત મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર જોડાયા છે, તેમની સાથે સીધી વાત કરીશું। કઈ રીતની આખી પરિસ્થિતિ છે સુરતની અંદર, કઈ રીતની ટેસ્ટિંગ કરવામાં આવી રહી છે અને રસીકરણ બાબતે કઈ રીતે આખી સિસ્ટમને ગોઠવવામાં આવી છે? સર, સૌ પ્રથમ તો જે રીતે કોરોનાની પીક જે રીતે વધી રહી હતી, હવે છેલ્લા કેટલાક સમયથી કોરોનાનું સંક્રમણ કંઈક ધીરું થયું એવું લાગી રહ્યું છે। अगर आपने 108 ना जे एम्बुलेंसेस नो जे ट्रिप्स जो ये 104 नो जे कोविड ना हेल्पलाइन ना नंबर्स ना आंकड़ा जो ये, अगर अपने बीजा जे आंकड़ा हो दाखला तरीके ओपीडी नो होए आईपीडी नो होए ये तमाम बाबतो जो ये तो आंशिक घटाड़ो जोवा मळी रह्या छे, परंतु ये जे घटाड़ो छे ये घटाड़ो सामग्रिक रीते जोवा माटे हजू आपणने केटला दिवस राह जोवुं पड़े અને લોકોને વધારે કાળજી જે લઈ રહ્યા છે એ કાળજી લેવું પડે અને એ પ્રકારે આપણને એક સારું સ્થિતિ એવું જોવા મળી શકશે। અત્યારે લગભગ આપણે 5% ઓવરઓલ પોઝિટિવિટી રેટ સુધી પહોંચ્યા છે। આગામી દિવસોમાં આપણે હજુ 5%થી નીચે કેવી રીતે જઈએ એ પ્રકારે કાર્યવાહી થઈ રહ્યું છે। સર, જે રીતે કેસોની સંખ્યા તો ઘટી રહી છે પણ સંક્રમણ જે છે અલગ અલગ ઝોનની અંદર તેની તે સ્થિતિ જોવા મળી રહી છે, તો સંક્રમણ ઘટાડવા માટે કંઈ ખાસ नहीं? केस जे घटी रहा छे ए ओवरऑल दरेक जोन मा केसेस घटी रहा छे, ए एमांथी ओवरऑल केसेस ना घटाडो छे, परंतु केटला केसेस दाखला तरीके कतारगाम जोन ना होय, रांदेर जोन ना होय, ए अने बराछा विस्तार ना होय, ए त्रण विस्तार मा हजू संक्रमण चालू ज छे अने ए एमा 5%થી વધારે પોઝિટિવિટી રેટ છે, એટલે એ વિસ્તારોમાં અને આખા શહેરમાં જે કામગીરી સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન કરી રહી છે, પહેલી તો બાબત છે માઇક્રો કન્ટેનમેન્ટ એરિયા, 1150થી વધારે માઇક્રો કન્ટેનમેન્ટ એરિયા છે અને દર કેસ દીઠ આપણે લગભગ 30 જેટલા લોકોના કોન્ટેક્ટ ટ્રેસિંગ કરીએ છીએ, એટલે આજુબાજુના લોકોના કોન્ટેક્ટ ટ્રેસિંગ કરીને એનું ટેસ્ટિંગ કરીએ છીએ। ઓવરઓલ ટેસ્ટિંગમાં આપણે દરરોજ 30,000 જેટલા ટેસ્ટિંગ કરીએ છીએ અને એમાં આરટીપીસીઆરનું ટેસ્ટિંગ 8,500 સુધી રહે છે અને એના ઉપરાંત બીજા જે કેસો દાખલા તરીકે રસીકરણનું કામગીરી, ખાસ કરીને જે સુપર સ્પ્રેડર છે 45 વર્ષની ઉપર હોય તો એને રસીકરણ ફરજિયાત કરવામાં આવ્યું છે અને 45 વર્ષથી નીચે હોય તો એને અઠવાડિક વીકલી ટેસ્ટ એ ફરજિયાત કરવામાં આવ્યા છે। આ બધા કારણો ના કારણે જે છે કેસીસ અત્યારે ઓછા ધીરે ધીરે ઘટાડો જોવા મળી રહ્યા છે, પરંતુ આપણે કાળજી રાખવું પડે, સાવચેતી અને સલામતી એ જ ઉપાય છે। સર, કહી શકાય છે હજુ પણ કેટલા દિવસ કદાચ આ રીતે જે સંક્રમણની જે સ્થિતિ છે ચાલતી રહે છે, જે રીતે લોકોનું મંતવ્ય છે, ડોક્ટરોનું શું કહેવું છે? અત્યારે સંક્રમણ જે છે એ સંક્રમણ ઘટી રહ્યું છે, પરંતુ કેટલા વિસ્તારોમાં દાખલા તરીકે આ 3 વિસ્તારોમાં સંક્રમણ જે છે એ ઘટી રહ્યું છે પણ એનું સ્પીડ ધીમું છે, એટલા માટે આપણને અત્યારે એ વિસ્તારોના અંદર ખાસ ફોકસ કરવામાં આવી રહ્યા છે। પરંતુ ચિંતાનો વિષય એ છે કે બીજા કોઈ પણ રીતે કેસ ના બધે, બાળકોને સંક્રમણ ના થાય, કારણ કે 18 વર્ષથી નીચે બાળકો માટે રસીકરણ જે છે આગામી દિવસોમાં જ્યારે થાય ત્યારે એમને મળશે, ત્યાં સુધી બાળકોના સંક્રમણ ના થાય એ જરૂરી છે। જેટલા લોકોને રસીકરણ માટે યોગ્ય છે એ લોકો રસીકરણ લે એ પણ જરૂરી છે અને તમામ આપણે સામગ્રિક રીતે જોઈએ તો સામગ્રિક રીતે કામગીરી કર થાય તો કેસ મહદઅંશે ઘટશે। કેટલાક ઝોનની અંદર જે લોકો રસી લેવા જાય છે, લોકોને રસી લેવી છે પણ જે રીતે કહી શકાય છે કે તેમને ટાઈમિંગ નથી સેટ થતો અથવા તો કોઈ તેમને ટોકનમાં કંઈક રહ્યો છે, તો એ બાબતે કંઈ સુધારો કરવામાં આવે?
લોકોને અત્યારે આપણે 18 થી 44 વર્ષ જેટલા લોકો છે એ લોકોના માટે સ્પેશિયલ આપણે 52 જેટલા વેક્સિનેશન સેન્ટર કરવામાં આવ્યું છે. જે લોકો 45 વર્ષથી વધારેના છે એ લોકો બે પ્રકારના છે, કેટલા લોકો કોવેક્સિન લીધા છે, કેટલા લોકો કોવિશિલ્ડ લીધા છે, એ લોકોના માટે અલગ અલગ સેન્ટરનો વ્યવસ્થા કરવામાં આવ્યા છે. અને આપણે તમામ લોકોને રિક્વેસ્ટ કરી છે કે એમને મેસેજ મળે ત્યારે આ લોકો વેક્સિનેશન સેન્ટર ઉપર આવવા જોઈએ. લોકો વેક્સિનેશન સેન્ટર ઉપર કોઈ પણ રજીસ્ટ્રેશન કર્યા વગર, મેસેજ મળ્યા વગર જે આવે છે એ ઉચિત નથી. એટલે લોકોને વિનંતી છે કે આપને અગર સ્લોટ મળ્યા હોય ટાઈમિંગ અને ડેટ સાથે તો જ વેક્સિનેશન સેન્ટરનું વિઝિટ કરવાનું છે. અને લોકોને એક અત્યારે એવું છે કે લોકોને એવું લાગે છે કે ઇમિડિયેટલી આપણે બીજા ડોઝ લઈ લઈએ. બીજા ડોઝ લેવા માટે 6 અઠવાડિયાથી 12 અઠવાડિયા સુધી જે છે એ સમય છે. એટલે કોઈ પણ રીતે કોઈ ચિંતા નહીં કરે અને પહેલા ડોઝના 45 દિવસ પછી એન્ટીબોડી જનરેટ થાય છે અને 6 અઠવાડિયાથી 12 અઠવાડિયા સુધી લોકો સેકન્ડ ડોઝ પોતાના લઈ શકે છે. જે રીતે કહી શકાય સુરતની અંદર સ્થિતિ ધીરે ધીરે જે સુધારા ઉપર જોવા મળી રહી છે અને ખાસ કરીને જે શહેરના 8 ઝોન છે તેની 8 ઝોનની અંદર 3 જે ઝોન છે ત્યાં કદાચ જે સંક્રમણ છે તે સ્થિતિ જોવા મળી રહી છે, તેને ઘટાડવા માટે સુરત મહાનગરપાલિકા દ્વારા ત્યાં વધુ ધ્યાન આપવામાં આવ્યું છે અને ત્યાં સતત જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે. કેમેરામેન સંજય ચંદેલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત.